हेलो फ्रेंड्स, હું છું તૃપ્તિ, ફૂડ સેવા ચેનલ માં આપનું સ્વાગત છે. મિત્રો, ભૂખ્યા રહ્યા વગર, કોઈ પણ પ્રકારની દવા વગર, કોઈ પણ પ્રકારના વેઇટ લોસ ડ્રિંક્સ વગર તમારું વજન તમારે 100 કિલો નું હશે તો 70 નું કરવું છે તો જણો કેવી રીતે જોવો આ વિડિયો. મિત્રો, વિડિયોમાં એવી અમુક આપણા હેલ્થ ને લગતી, હેલ્થ ને રિગાર્ડિંગ વાતો કરવાની છે કે જેની મદદથી તમે ઇઝીલી કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર, ડાયટ વગર, વેઇટ લોસ ડ્રિંક્સ વગર, વેઇટ લોસ દવા વગર, કોઈ પણ પ્રકારના વેઇટ લોસ સ્લિમ બેલ્ટ પહેર્યા વગર તમે માત્ર ને માત્ર ખાવા પીવાના ચેન્જીસ લાવીને વજન ઘટાડી શકો છો. તો ચલો જોઈએ આપણે આ માહિતી. મિત્રો, ખરેખર વિડીયો ખૂબ જ સરસ છે, સ્કીપ નહીં કરતા. એક એક માહિતી આપણી હેલ્થ માટે ઉપયોગી છે. વજન તો ઘટશે, સાથે કેન્સર જેવી ભયંકર બીમારી પણ નહીં થાય, તમને શરદી ઉધરસ પણ નહીં થાય, એવી આ સરસ મજાની માહિતી છે. આખો વિડીયો જોજો, સ્કીપ નહીં કરતા. તમે તો જોજો, તમારા દોસ્તો સાથે આ માહિતી ચોક્કસ શેરિંગ કરજો. કદાચ આ માહિતી તમને કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે. ખૂબ જ મહેનત કરી, સંકલિત કરી અને તમારી હેલ્થ માટે હું આ માહિતી લઈ આવી છું. તો મિત્રો, સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું હવે વિડીયોની. શું તમે જાણો છો કે છાશ ક્યારે ખાવી જોઈએ, દૂધ ક્યારે પીવું જોઈએ, બીજું કે પાણી ક્યારે પીવું જોઈએ? તો મિત્રો, આના માટે સ્પષ્ટ વાત કરી દઉં કે છાશ હંમેશા તમારે બપોરના સમયે જ પીવાની છે, દહીં હંમેશા તમારે બપોરના સમયે જ ખાવાનું છે. કારણ કે આપણા શરીરમાં આપણે આડેધડ ગમે ખાઈએ છીએ, પરંતુ આપણને ખબર નથી કે દહીં પચાવતું છે આપણા શરીરનું જે એન્ઝાઇમ નામનું તત્વ છે ક્યારે બને છે. બીજું કે દૂધ આપણે ગમે ત્યારે ખાઈ લઈએ છીએ, પરંતુ દૂધ કયા સમયે આપણા શરીરમાં ખાવાથી પચે છે એ પણ માહિતી આપણે જાણતા નથી. અને સાથે સાથે ક્યારે આપણે ફ્રૂટ્સ ખાવા જોઈએ એ પણ આપણને ખબર નથી. આપણે આડેધડ ખાઈ લઈએ છીએ, આપણું શરીર ડસ્ટબિન નથી. આપણા શરીરના નિયમો હોય છે ખાવા પીવાના, જે આપણા ઋષિમુનિઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. આપણા ઋષિમુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા. એ લોકોએ આપણે હિન્દુ સંસ્કૃતિ, આપણો હિન્દુ વાતાવરણ, આપણા દેશને, આપણા પ્રદેશને અનુકૂળ વાતાવરણ કયું છે એને અનુસરૂપ ખાનપાન વ્યવસ્થા કરી હતી, જે અત્યારે આપણે કોઈ જ ફોલો નથી કરતા. આપણે આપણા દેશની ખાનપાનની રીત ભૂલી આપણે વિદેશની રીત અપનાવી છે. એટલા માટે જ આપણે હોસ્પિટલમાં જવું પડે છે. અને પહેલાના જમાનામાં ડોક્ટરો વૈદ બધા બેસી રહેતા હતા, આપણે ઘરે સામેથી ઘરે આવતા હતા ચેકઅપ કરવા માટે, જ્યારે હવે આપણે સામેથી એમની પાસે જવું પડે છે. લાઈનો લાગેલી હોય છે હોસ્પિટલમાં દર્દીઓની. તો અહીંયા આપણે હોસ્પિટલ ન જવું પડે, આપણે જૂની સંસ્કૃતિ તરફ ઢળીએ. તો મિત્ર, સૌથી પહેલા તો તમારે ક્યારે એટલે ક્યારે બપોરના સમયે દૂધ ન લેવું જોઈએ. તો અહીંયા તમારે બપોરના સમયે દૂધ નથી લેવાનું. તમે જોઈ શકો છો દૂધનો ગ્લાસ છે, તો આ દૂધનો ગ્લાસ આપણી હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે પીવું, પરંતુ ક્યારે પીવાનું છે એ પણ આપણે જોઈએ. માત્ર ને માત્ર જ્યારે પણ તમે બપોરના સમયે ભોજનમાં તમારે ભોજન સારી રીતે પચે એના માટે તમારે માત્ર ને માત્ર બપોરે જમતી વખતે અડધી વાટકી દહીં અને એક વાટકી છાશ. જો તમે દહીં લો તો છાશ ના લો, છાશ લો તો દહીં ન લો. તમારે લસ્સી પણ રાત્રે નથી પીવાની. તમે લસ્સી પણ જો કદાચ બહાર નીકળતા હોય, ઠંડુ પીવું છે એમ સમજીને રાત્રે પીતા હોય તો નથી પીવાની. કારણ કે આપણા શરીરની અંદર જે નેચરલ એન્ઝાઇમ નામનું તત્વ બનતું હોય છે, જે માત્ર ને માત્ર દહીં જ પચાવે, એ બપોરના સમયે જ બને છે. જેના કારણે જો આપણે દહીં ખાશું તો એન્ઝાઇમ નામનું તત્વ દહીં સાથે સેટ થાય છે, જેના કારણે આપણી પાચન શક્તિ ડબલ સ્ટ્રોંગ થાય છે, આપણું જમેલું ભોજન પચે છે. તો હવે રહી વાત ફ્રૂટ્સ ક્યારે ખાવા, તો તમારે ફ્રૂટ્સ માત્ર ને માત્ર સવારે ખાવાના છે. સવારનો સમય હોય ત્યારે તમે કોઈ પણ ફ્રૂટ્સ ખાવ છો 10 વાગ્યા પછી અને 12 વાગ્યાની વચ્ચે, તો એ ફ્રૂટ્સ તુરંત પચી જાય છે. એ ફ્રૂટ્સ આપણને નડતા નથી, આપણી હેલ્થ માટે નુકસાનકારક નથી થતા. તમે બીમાર છો, ડોક્ટરે કીધું છે કે લો કેલેરીયુક્ત ખાવાનું છે, પાચન તંત્રને લોડ નથી પાડવાનો, તો એવા સમયે તમે હળવા ફ્રૂટ્સ ખાઈ શકો છો. પરંતુ યાદ રહે, તમારે ફ્રૂટ્સ માત્ર સવારે જ ખાવાના છે. કારણ કે ફ્રૂટ્સ જે રસ પચાવે છે એ આપણા શરીરની અંદર માત્ર ને માત્ર સવારે બને છે. 11 વાગ્યા સુધી બને છે, 12 વાગ્યા સુધી બનતું હોય છે. તો માટે તમારે ફ્રૂટ્સ સવારે જ ખાવાના છે. હવે તમે આડેધડ ખાવ છો બધું અને શું નુકસાન થાય છે એ પણ હું તમને જણાવીશ. અને રાત્રે તમે ભોજનમાં અને સૂતી વખતે માત્ર દૂધ લેવાનું છે. જો તમે દૂધ સવારે ખાશો તો નહીં પચે, તમે દૂધ બપોરે લેશો તો નહીં પચે. માત્ર ને માત્ર સાંજે લીધેલું દૂધ, રાત્રે સૂતા પહેલા લીધેલું દૂધ પચે છે આપણા શરીરમાં. નહીતર દૂધ ન પચે તો દૂધ છે એનો બગાડ થાય છે શરીરમાં,
અને જેના કારણે એમાંથી મૃત કોષ બને છે અને એ કોષ ભયંકર કેન્સરના કોષમાં રૂપાંતર થાય છે અને લાંબા સમયે આપણને કેન્સર જેવી ભયંકર બીમારીનો રોગ થવો પડે છે. માટે જો તમે ખાન પ્રણાલીમાં ધ્યાન આપતા હોય તો દૂધ તમારે રાત્રે જ લેવાનું છે. યાદ છે તમને આપણા વડવાઓનું ભોજન પ્રણાલી? ફ્રૂટ તો એ લોકો ખાતા ન હતા, ક્યારેક જ ફ્રૂટ લેતા હતા, પરંતુ બપોરે જમવા બેસે ત્યારે હંમેશા ખાટી છાશ ખાતા અને રાત્રે હંમેશા દૂધ ખીચડી ખાતા હતા. કોઈ દિવસ એમને તમે રોગ જોયો છે? મૃત્યુ પણ કુદરતી આવતું હતું. કે છે, દાદા સાંજે સૂતા હતા, બા સાંજે સૂતા હતા, સવારે ઉઠ્યા જ નહીં. કોઈ પણ બીમારી વગર નેચરલ મૃત્યુ. તો 100 વર્ષ સુધી એ નિરોગી રહેતા હતા કારણ કે આપણી જૂની ખાન પ્રણાલી યાદ કરતા હતા. તો હવે અહીંયા 3 નિયમ તમે ફોલો કરો. તમારે 100 વર્ષ સુધી નિરોગી રહેવું હોય તો તમે સવારે ફ્રૂટ્સ ખાઓ, બપોરે છાશ અને દહીં ચોક્કસ લેવાનું છે, ફરજિયાત લેવાનું છે, અને રાત્રે તમારે ફરજિયાત દૂધ લેવાનું છે. આ 3 નિયમ છે એ ચોક્કસ ફોલો કરો. જો તમે આગળ કહ્યું એમ તમે કોઈ પણ વસ્તુ સવારે બપોરે સાંજે આ ખાન પ્રણાલીનો નિયમ નથી પાળતા તો તમારા શરીરમાં પાચન તંત્રની ગડબડ થશે, જેના કારણે ગંદા ફેટમાં રૂપાંતર થશે. ધીરે ધીરે તમારું શરીર વધવા લાગશે, ધીરે ધીરે તમને થાક લાગવા લાગશે અને એમ કરતા ધીરે ધીરે તમે શરૂઆત બીપીથી કરીએ તો તમે બ્લડ પ્રેશરને આમંત્રણ આપો છો કે આવ બીપી મારા ઘરમાં આવી જા, આવ ડાયાબિટીસ મારા ઘરમાં આવી જા, આવ કોલેસ્ટ્રોલ હું તારો દિલથી સ્વાગત કરું છું, કારણ કે દિલની બીમારી એનાથી થાય છે. એટલે તો બસ સિમ્પલ છે, આપણે સામેથી આવકારીએ છીએ, પ્રેમથી આવકાર આપીએ તો કોઈ પણ વ્યક્તિ પાછું જતું જ નથી, એટલે આ બધા રોગ પાછા નહીં જાય. પરંતુ અહીંયા તમે પહેલેથી તાળા મારીને રાખો કે નહીં ભાઈ અહીંયા અમારે કશે જ કોઈની જરૂર નથી, તો ક્યારે કોઈ વસ્તુ આવશે જ નહીં. કારણ કે તમે ના પાડશો એટલે તો શેરીનું કૂતરું પણ તમારા ઘરે ખાવા નથી આવતું. અરે ગાય છે ને, ગાય તો એ પણ તમે એકવાર તમારા ઘરના આંગણે આવીને દરવાજો બંધ કરી દો તો બીજી વાર આખી શેરીમાં ફરશે, તમારા ઘર પાસે નહીં આવે. સેમ આ જ વસ્તુ બીમારીની પણ હોય છે. આપણે આપણા શરીરનું ધ્યાન રાખીશું, આપણે આપણા શરીર પાસે તાળા મારીને રાખીશું તો જો કોઈ પણ રોગ તમને થશે જ નહીં. થઈ ગયા છે તો પણ જતા રહેશે, જો તમે તાળા મારી દેશો ને તો ઝાકારો આપશો ને તો. આપણે બસ એવું જ કરવાનું છે, આપણા શરીરમાં રોગ ન આવે એટલે આપણે ઝાકારો દઈ દેવાનો છે. એના માટે આપણે આ 3 નિયમ પાડી દે. આ 3 નિયમ સરસમાં સરસ આપણા શરીરનું તાળું છે એમ માની લઈએ આપણે. મારી વાત તમને ખોટી લાગી હોય તો કહેજો. 100% સોના જેવી આ વાત છે, ખરેખર પસંદ આવે તો એક લાઈક દિલથી કરી દેજો. અને સાથે સાથે હવે આપણે એક બીજો નિયમ પણ જોઈએ, પાણી પીવાનો. તો હવે આપણે આ 3 નિયમ જોયા છે. આ પહેલું સૂત્ર છે, છાશ પાણી, સોરી દૂધ દહીં ફ્રૂટ્સ આ બધું ક્યારે ખાવું પીવું તે આપણી હેલ્થ માટેનો સૌથી પહેલો નિયમ છે. એટલે ટૂંકમાં કહીએ તો આપણા તાળાની પહેલા આંટો છે. હવે આપણે બીજો નિયમ જોઈએ. તો બીજો નિયમ, ભોજન પછી ક્યારે પાણી પીવું જોઈએ? તો અહીંયા તમે જોઈ શકો છો પાણી છે. તો પાણી હંમેશા ફ્રીજનું નથી પીવાનું, પાણી નેચરલ માટલાનું જ પીવાનું છે અથવા તો નેચરલ પીવાનું છે, નહીં તો હુંફાળું ગરમ પાણી પીવો સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. પાણી તમારે શા માટે જમ્યા પછી જ પીવાનું છે, એટલે જમ્યાના 1.5 કલાક પછી તમે પાણી પી શકો છો. તો હવે આપણે જોઈએ એનું કારણ. તો પાણી છે એ આપણા શરીરની અંદર જઠરાગ્નિના પ્રભાવમાં રહેતું હોય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એને યોગ્ય રીતે પાચન થવામાં ડિસ્ટર્બ કરે છે. જમતા હોય ત્યારે તમે ઘૂંટ ઘૂંટ પાણી પી શકો છો વચ્ચે વચ્ચે, પરંતુ તમારું ભોજન પતે એટલે તમારે પાણી પીવાનું છે 1.5 કલાક પછી, જેના કારણે જઠરાગ્નિ શાંત રહેશે, પાચન તંત્ર એકદમ ધીમે ધીમે રહેશે. આ તમારો બીજો નિયમ છે. અને ખોરાક સારી રીતે પચી જશે, ખોરાક પચશે એટલે બીજા કોઈ જ રોગ નહીં થાય, આપણા શરીરમાં મૃત કોષ બનશે જ નહીં. અને આપણા શરીરમાં જે જીવંત કોષ છે એ કોષને વધારે પોષણ મળશે, એ વધારે કાર્યરત બનશે. હવે આ સૂત્ર બીજું છે. હવે ત્રીજું સૂત્ર છે, આખા દિવસ દરમિયાન કેવી રીતે પાણી પીવું જોઈએ. તો આપણા શરીરની અંદર છે, આપણા મોઢાની અંદર છે, લાળ ગ્રંથિ બને છે જે આપણા પીએચ લેવલમાં વધારો કરે છે. અને એ લાળ ગ્રંથિની અંદર છે પીએચ લેવલમાં વધારો કરતું તત્વ છે આપણા શરીરમાં નથી બીજે કોઈ જગ્યાએ બનતું કે નથી આપણે બહારથી મળતું. અને એ આપણું પીએચને 6.5 જેટલું બનાવે છે. આ એક લોજિક છે. અને જે આપણા શરીરની અંદર ધીમે ધીમે આપણે પાણી પીશું તો જે લાળ બને છે એ પાણી દ્વારા આપણા શરીરના છેક અંદરના અવયવો સુધી પહોંચે છે. અને જે આપણે પાચન તંત્રને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે, આપણા પાચન તંત્રને વધારે મજબૂત આપવાનું કામ કરે છે, આપણા અંદરના જઠરાગ્નિને શાંત કરવાનું કામ કરે છે, જે માત્ર ને માત્ર આપણી લાળમાંથી બનતું તત્વ છે.
તો તમારા મોઢાની અંદર રહેલી જે લાળ છે એને તમારે છેક પાચન તંત્ર સુધી પહોંચાડવું હોય તો એ માત્ર ને માત્ર પાણી દ્વારા છે અને ખોરાક દ્વારા છે. તમે ધીમે ધીમે જેમ કોળીઓ વધારે જાવશો એમ એ કોળિયાની વાટે તમારા ખોરાકમાં લાળ પડી તમારા પાચન તંત્ર સુધી જાય છે. એટલા માટે જ આપણા ઋષિ મુનિએ કહ્યું છે જ્યારે પણ તમે ભોજન કરો શાંતિથી કરો ધીમે ધીમે કરો એક કોળિયાને 30 વખત જાઓ જેના કારણે તમારા મોઢામાં બનેલી લાળ છે એ તમારા પેટ સુધી પહોંચે જઠરાગ્નિ સુધી પહોંચે પાચન તંત્ર સુધી પહોંચશે જેના કારણે તમને ક્યારેય કોઈ તકલીફ નહીં પડે. યોગ્ય રીતે ખોરાકનું તરત જ પાચન થવા મળશે. ઉલટાનું એ આપણા પાચન તંત્રને મજબૂત કરે છે. આપણું પાચન તંત્ર 100 વર્ષ સુધી નબળું નથી પડવા દેતું. તમને યાદ છે આપણા દાદા નાના ઋષિ મુનિઓ 100 વર્ષની ઉંમરે પણ પથરા જેવા ખોરાક પચાવી જાણતા હતા. જયારે આપણે તો 40 વર્ષની ઉંમરથી પાચન શક્તિમાં ગડબડ છે યાર. સોડા પીવી પડશે. પહેલાના જમાનામાં લોકો સોડા પીવા જતા નહોતા જતા. પહેલાના જમાનામાં ઈનો હતો. આ બધું આપણે જ બનાવ્યું છે. તો બસ સિમ્પલ છે. પાણી ધીમે ધીમે પીવો, ખોરાક ધીમે ધીમે ચાવો. પાણીની કોગળો હોય એ 30 મિનિટ સુધી તમારા ગલોફામાં ભરેલો રાખો જેના કારણે તમારું જે પાણીની વાટે લાળ વધારે ને વધારે તમારા પાચન તંત્ર સુધી જશે. પાણી એક જગ્યાએ બેસીને પીવું, ઊભો ઊભા ક્યારેય ન પીવું. અને એ ઉપરાંત આપણા દાદા નાના પાણી ઊંચેથી લોટેથી પીતા હતા, ઘટઘટ કરીને નીચે ઉતરતા હતા, એકદમ સ્પીડમાં ભૂસકો મારીને પાણી પી જતા નહોતા. સેમ આપણે આપણી જૂની પ્રણાલીને વળગી રહેવાનું છે. તો સિમ્પલ છે આટલા જ નિયમો. પહેલું સૂત્ર યાદ રાખવાનું છે દહીં છાશ અને ફ્રૂટ્સ ક્યારે ખાવા જોઈએ, દૂધ ક્યારે પીવું જોઈએ. બીજું સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે તમે જ્યારે ભોજન કરો છો એને 1.5 કલાક પછી તમારે પાણી પીવાનું છે. ત્રીજું સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે આખા દિવસ દરમિયાન પાણી પીવો છો તો વધારે ને વધારે પાણી પીવાનું છે. પરંતુ પાણી તમે 10 લિટર તો 12 લિટર પીશો ને તો પણ તમને ફાયદો નહીં થાય જો તમે આવી રીતે ધીમે ધીમે પાણી નહીં પીવો. તો બસ સિમ્પલ આ પાણી પીવાની રીત છે આ જાણી લો. માત્ર ને માત્ર પહેલું સૂત્ર, બીજું સૂત્ર, ત્રીજું સૂત્ર યાદ રાખી લો. તમારે કોઈ દિવસ ડોક્ટર પાસે નહીં જવું પડે. ડોક્ટરો પણ આ સૂત્ર ફોલો કરે છે. મારા ભાઈ પોતે ડોક્ટર છે, બહુ જ મોટા અમદાવાદમાં સર્જન છે, ડોક્ટર ગોપાલ રાવ સ્ટર્લિંગ હોસ્પિટલમાં છે અને એમની પોતાની ઘણી બધી હોસ્પિટલો છે અમદાવાદમાં. તો એ પોતે 3 વર્ષથી એમને ઘઉં નથી ખાધા કારણ કે એમના મધર એટલે કે મારા બાબુને ડાયાબિટીસ હતું તો એમને વારસાગત ડાયાબિટીસ ના આવે એટલા માટે બહુ જ ધ્યાન રાખે છે એમને હેલ્થનું. અને કોઈ દિવસ આખો ફેમિલી કોઈ પણ જગ્યાએ જશે બહારનું પાણી પણ નથી પીતા, ઘરેથી પાણી લઈને જાય છે અને ઘરનું જ બધું ખાય છે. અને કોલ્ડ ડ્રિંક્સ તો એમને જ્યારથી ડોક્ટર બન્યા છે ત્યારથી પીધી જ નથી. તો ડોક્ટર લોકો આટલું એમનું હેલ્થનું ધ્યાન રાખે છે, સાથે ફૂલ ફેમિલી 1 કલાકનો વર્કઆઉટ કરે છે. તો ખરેખર આ માહિતી ખૂબ જ ઉપયોગી છે. ડોક્ટર લોકો આ જ પ્રણાલી ફોલો કરે છે એટલા માટે એમને બીજા ડોક્ટર પાસે નહીં જવું પડે કે એ જે જાણે છે એ વસ્તુ એમને ઉપયોગમાં નહીં આવે. તો ખરેખર આ વસ્તુ ફોલો કરવા જેવી છે. પસંદ આવે